સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળા પખવાડિયા અંતર્ગત આજરોજ તરસાલી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. વડોદરામાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળા પખવાડિયા અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ યુઈબી વડોદરાના સહયોગથી રોજગાર કમિટી વડોદરા દ્વારા આજે સવારે જિલ્લા કક્ષાના રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર તરસાલી આઈટીઆઈની બાજુમાં આવેલ મેદાન ખાતે યોજવામાં આવ્યું હતું. આ મેળામાં 2000 ઉપરાંત રોજગાર વાંચુ યુવાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ગત વખત યોજાયેલ રોજગારી મેળામાં નોકરી મેળવનાર યુવાનોને રોજગારી પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને નર્મદા શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશ પટેલ તથા કલેક્ટર અને આઈટીઆઈના આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધારે રોજગાર આપતું રાજ્ય હોય તો ગુજરાત છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકાર જુદી જુદી યોજનાઓ લાવી રોજગારીની તકો એના માટે દરેક વિભાગ પોતે મહેનત કરતું આવ્યું છે. રોજગાર વિભાગ આજે શિક્ષણ લઈ અને છોકરાઓ બહાર આવતા હોય છે એમને કેવી રીતે ટ્રેનિંગ આપવી એની ચિંતા કરે છે અને રોજગાર મેળા દ્વારા ઘણી કંપનીઓની અંદર રોજગારીની તક હોય છે. આવા રોજગારીની તક આપણા વિદ્યાર્થીઓને મળે એના માટે એમને તાલીમ આપવામાં આવે છે અને તાલીમ આપી આ મેળા દ્વારા એ લોકોને ખાનગી કંપનીઓ અને આ વિદ્યાર્થીઓની વચ્ચે એક બ્રિજ બની અને ઇન્ટરવ્યૂ લઈ અને તાત્કાલિક ધોરણ ઉપર નોકરી મળે એના માટે રોજગાર વિભાગ મહેનત કરે છે અને આખા રાજ્યની અંદર જુદા જુદી જગ્યાએ મેળવા રાખી અને નોકરી ઉપલબ્ધિ આપે છે. આ ઉપરાંત આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને કન્ટિન્યુઅસ પ્રોસેસના કારણે આખું વર્ષ તાલીમ આપવામાં આવે છે અને રોજગારી આપવામાં આવે છે. આજે અહીંયા ચોક્કસપણે ઇન્ટરવ્યૂ લઈ અને રોજગારી આપવામાં આવશે અને મારા ખ્યાલ પ્રમાણમાં 1500-2000 લોકોને ઓછામાં ઓછા લોકોને કંપનીઓ દ્વારા અહીંયા સિલેક્શન કરવામાં આવશે. રાજ્ય સરકારનો હંમેશા એ હેતુ રહ્યો છે, ઓબ્જેક્ટિવ રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ થયા છે, પોલિટેકનિકમાં ડિપ્લોમા ડિગ્રી હાંસલ કરી છે કે એન્જિનિયરિંગ કોલેજોમાં ભણ્યા છે કે કોઈ પણ પ્રકારની એમની પાસે સ્કિલ છે, ભણ્યા છે, અભ્યાસ કરેલો છે, આવા વિદ્યાર્થીઓને, યુવાનોને, બેરોજગાર યુવાનોને એમ્પ્લોયમેન્ટ માટેનું સ્ટેજ આપવું ગુજરાત સરકાર અને એમ્પ્લોયમેન્ટ વિભાગ છેલ્લા અનેક વર્ષોથી અનેક કંપનીઓને બોલાવે છે કે તમારે કેવા પ્રકારનો સ્ટાફ જોઈએ છે, કેવા પ્રકારની સ્કિલવાળા યુવાનો જોઈએ છે, તો અમે એવા યુવાનોને અહીંયા બોલાવીએ અને તમે એમાંથી પિકઅપ કરો, યુવાનોને રોજગારી આપો, ગુજરાતના યુવાનો રોજગારી મેળવે, નોકરી મેળવે, સુખી સંપન્ન થાય, પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે અને ગુજરાત એક મોડેલ રાજ્ય તરીકે આગળ વધે એવો ગુજરાતનો જે પ્રયાસ છે એમાં ગુજરાત સરકારમાં આદરણીય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકારના કેબિનેટ મિનિસ્ટર સૌરભભાઈ પટેલ આજે અહીંયા આવવાના છે, યોગેશભાઈ પટેલ પણ આવવાના છે, અનેક કંપનીઓને બોલાવી છે. એ કંપનીઓ યુવાનોને એમની જે રિક્વાયરમેન્ટ છે પ્રમાણે, એની સ્કિલ છે પ્રમાણે, એના શિક્ષણ પ્રમાણે પિકઅપ કરીને નોકરી આપશે અને આવા યુવાનો પોતાના કુટુંબનું અને ગુજરાતનું કલ્યાણ કરી શકશે. હા, મારો અનુભવ અહીંયાનો સારો છે. એકચ્યુઅલીમાં હું બેરોજગાર હતી તો મેં અહીંયા આવી જોબ ફેરમાં, અહીંયા મને ફ્યુચર પ્લેસમેન્ટ સર્વિસીસ છે તેના મેડમ સાથે મેં વાતચીત કરી મારા જોબ માટે, તો એમને મને એઝ અ સારી એવી ઓફર કરી જોબ માટે અને એમને મને જોબ પણ અપાઈ છે. ત્યાં અત્યારે મારું સારું એવું ડેઝિગ્નેશન છે. હું સોશિયલ મીડિયા મેનેજરમાં કામ કરું છું અત્યારે. અત્યારે મારી રિસેન્ટ સેલરી 10,000 છે અને હું અહીંયાથી ખૂબ હેપી છું કે મને અહીંયા આવીને મને જોબ ઓફર મળી છે.
તરસાલી આઈટીઆઈનું આજે અભિગમ છે બેરોજગારી વાળા માટે કેવું સારું? બહુ સારું છે. અહીંયા જે લોકોને નથી જોબ મળી રહેતી એ લોકો માટે એક બેસ્ટ પ્લેસમેન્ટ છે આ, કે અહીંયા બધી કંપનીઓવાળા પ્લેસમેન્ટ સર્વિસીસવાળા આવે છે, કંપનીઓ જ આવે છે, તો એ લોકોને અહીંયા આવે, એ લોકોને જે લોકો બેરોજગાર છે, જે લોકોને સામેથી નોકરી નથી મળતી એ લોકો માટે બેસ્ટ છે અહીંયા, કે કંપની આગળથી આવે છે ને એમને ઓફર કરે છે, એમને આગળથી ઓફર કરે છે કે હા અમે કંપનીમાંથી હાયર કરીએ છીએ. તેમના માટે સારું છે કે અહીંયા આવે, જોબ ફેરમાં આવે, એમનું નામ નોંધાવે અને એમને એવી સારી જગ્યાએ એમના એજ્યુકેશન પ્રમાણે એમને સર્વિસ પ્રોવાઈડ થાય.